નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે ધોરણ દસ વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર વનની વાત કરવાના છીએ ચેપ્ટર નંબર વન છે રાસાયણિક પ્રક્રિયાઓ અને એના સમીકરણો એની આપણે ચર્ચા કરવાના છીએ ચલો તો આપણે આગળ વધીએ એમાં રોજિંદા જીવનની અંદર એવી ઘણી બધી ઘટનાઓ થતી હોય કે જે ઘટનાઓ વાસ્તવમાં રાસાયણિક પ્રક્રિયા છે અને રાસાયણિક પ્રક્રિયા છે કે નહીં એ આપણને કેવી રીતે ખ્યાલ આવશે તો એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલાક ફેરફાર થતા હોય તો એ વસ્તુની આજે આપણે ચર્ચા કરવાની છે કે રોજિંદા જીવનની અંદર આપણને જુદી જુદી ઘણી બધી પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે ઘણા બધા રૂપાંતરણો થતાં જોવા મળતા હોય છે તો આ જે રૂપાંતરણો છે એ રાસાયણિક ફેરફાર છે કે નહીં ચાલો તો આપણે એની વાત કરીએ રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારની જે ઘટનાઓ થાય છે એ ઘટનાઓને તમે ધ્યાનમાં લ્યો તો પેલી એક આપણને સામાન્ય ઘટના આવી જોવા મળતી હોય કે ઉનાળામાં ઓરડાના તાપમાને રાખેલું દૂધ ઝડપથી બગડી જાય બગડી જાય એટલે આપણે શું કહીએ છીએ તો જો તમે દૂધને ખુલ્લું રાખો છો તો ઝડપથી બગડી જાય છે એનો મતલબ એ છે કે આ જે દૂધ છે એ દૂધનું શેમાં રૂપાંતરણ થાય છે દહીંમાં રૂપાંતરણ થાય છે જે આપણે દૂધ લીધું છે દૂધ એ દૂધનું રૂપાંતરણ થઈ જાય છે દહીંની અંદર

માં રૂપાંતરિત કરી નાખે લેક્ટિક એસિડ લેક્ટિક એસિડ કોઈ પણ પ્રકારનો એસિડ હોય એ સ્વાદે કેવા હોય ખાટા હોય અને આ લેક્ટોઝ એક પ્રકારની શર્કરા છે અને શર્કરા હોય એ શર્કરાનો ટેસ્ટ કેવો હોય તો આ સ્વાદે ગળિયા હોય તો દૂધની અંદર થોડું ગળપણ આપણને જોવા મળે આ દૂધની અંદર જે લેક્ટોઝ છે એ લેક્ટોઝ થોડો ગળીયો હોય જો ખાંડનું ગળ પણ આપણે સો ગણીએ ને તો આનું ગળ પણ સોળના છેદમાં સો જેટલું થાય એટલે દૂધ આપણને ખાંડ જેટલું ગણ્યું ન લાગે ખાંડનું ગડપણ તમે સો ગણી લ્યો તેની સાપેક્ષમાં લેક્ટોઝ છે એ લેક્ટોઝ જો પેલું સો જેટલું હોય તો લેક્ટોઝનું ગડપણ જે છે એ સોળ જેટલું થાય એટલે આ જે પ્રક્રિયા થાય છે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને આપણે ખુલ્લું રાખીએ છીએ તો દૂધને ખુલ્લું રાખવાથી એ બગડી જાય છે બગડી જાય છે એનો મતલબ કે એમાં રહેલી જે લેક્ટોબેસિલસ નામના માઇક્રો ઓર્ગોનિઝમ છે એ લેક્ટો શર્કરાનું લેક્ટિક એસિડની અંદર રૂપાંતરણ કરી નાખે છે એટલે દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ થઈ જાય છે તો ઓરડાના તાપમાને આપણે જ્યારે દૂધ રાખીએ ત્યારે આપણને એની અંદર આ પ્રક્રિયા જોવા મળતી હોય છે બીજી વાત તમે લોખંડના કોઈપણ પ્રકારના લોખંડના પદાર્થ પછી એ તવો હોય ખીલી હોય ખીલા હોય કે કોઈપણ પ્રકારના ઓજાર હોય તો એ તમે જોશો તો ભેજવાળા વાતાવરણની અંદર જ્યારે એને રાખવામાં આવે તો એના ઉપર કાટ લાગતો હોય હવે વાસ્તવમાં લોખંડ છે એ લોખંડ એટલે એફી શેનું બનેલું હોય એફી અને હવામાંનો જે ઓક્સિજન છે હવા

એટલે આને ઘણી બધી વખત આપણે હાઇડ્રેટેડ ઓક્સાઇડ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ તો બીજી પ્રક્રિયા લોખંડના કોઈ પણ પ્રકારના જે છે એ વસ્તુ છે એ વસ્તુને તમે હવાની અંદર લાંબો સમય સુધી ખુલ્લા રાખશો તો લાંબો સમય સુધી ખુલ્લો રહેવાથી એની ઉપરની સપાટી છે એ સપાટી ઉપર બ્રાઉન કલરનો કથાઈ રંગનો કાટ લાગશે આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે આ ભેજવાળા વાતાવરણની અંદર આ પ્રક્રિયા સવિશેષ આપણને જોવા મળતી હોય છે એટલે જે જગ્યાએ દરિયા કિનારો છે એ દરિયા કિનારા ઉપર જે લોખંડની વસ્તુ છે એ ઝડપથી કટાઈ જાય છે એટલા માટે તો દરિયા કિનારાની નજીકના જે શહેરો છે ન્યાના જે વાહનો છે એ વાહનોમાં ઝડપથી કાટ લાગે છે એટલે એની રિસેલ વેલ્યુ ઓછી આવે છે તો આ પ્રક્રિયા પણ આપણને જે છે રોજિંદા જીવનની અંદર જોવા મળતી હોય છે ત્રીજી વાત આપણે કરીએ તો દ્રાક્ષનું આથવણ દ્રાક્ષનું નું આથવણ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે દ્રાક્ષની અંદર ગ્લુકોઝ હોય ગ્લુકોઝ આ ગ્લુકોઝ એક શર્કરા છે તો દ્રાક્ષની અંદર ગ્લુકોઝ શર્કરા છે આ જે દ્રાક્ષમાં ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું જ્યારે આપણે આથવણ કરશું ત્યારે આ આથવણથી જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું રૂપાંતરણ થશે ઇથેનોલમાં આ ઇથેનોલ જે તમને ખ્યાલ છે કે ઇથેનોલ યાની દારૂ તો આથવણની પ્રક્રિયાથી જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ ઇથેનોલમાં રૂપાંતરિત થશે તો દ્રાક્ષનું આથવણ થાય છે એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે એની આગળ આપણે જોઈ લઈએ તો ખોરાક રંધાય છે જ્યારે આપણે ખોરાક રાંધીએ છીએ ત્યારે શું થાય છે તો ખોરાકની અંદર જટિલ કાર્બનિક પદાર્થ હોય યાની મોટા મોટા કાર્બનિક પદાર્થો હોય તમે ખોરાક રાંધવા માટે પાણીનો ઉપયોગ કરો છો અને ઉષ્માનો ઉપયોગ કરો છો તો પાણી તેલ ઉષ્મા આની હાજરીમાં જ્યારે આપણે એને ગરમ કરતા હોય ત્યારે એની અંદર જે જટિલ કાર્બનિક પદાર્થ છે એનું કંઈક અંશે સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતરણ થતું હોય કે જેમાંથી અંતિમ શર્કરામાં રૂપાંતરણ થાય અને શર્કરા પાચન દરમિયાન આપણા શરીરની અંદર જે છે એ આપણને ઉપયોગી થતી હોય છે નેક્સ્ટ આપણે ત્યાંથી આગળ વધીએ તો આપણા શરીરની અંદર જે ખોરાકનું પાચન થાય છે શરીરમાં ખોરાકનું જે પાચન થાય છે એ પાચન પણ આ જ પ્રકારની પ્રક્રિયા છે ખોરાક આપણે જ્યારે રાંધીએ છીએ ત્યારે જટિલ કાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતરણ થતું હોય હવે આવા જે સરળ કાર્બનિક પદાર્થ બની ગયા એ સરળ કાર્બનિક પદાર્થનું વધુ સરળ કાર્બનિક પદાર્થની અંદર રૂપાંતરણ આપણે જેમાંથી શક્તિ મેળવી શકીએ એવા પદાર્થની અંદર રૂપાંતરણ ખોરાકના પાચન દરમિયાન થાય છે આપણે જે શ્વાસ લઈએ છીએ એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે કારણ કે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન વાયુ આપણે શરીરની અંદર દાખલ કરીએ છીએ આ ઓક્સિજન વાયુ ફેફસામાંથી બ્લડની અંદર બળે છે અને રુધિર મારફતે શરીરના જુદા જુદા દરેક કોષ સુધી પહોંચે છે અને આ કોષની અંદર જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું આથવણ થઈ ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ ગ્લુકોઝનું દહન થઈ અને ને આપણને શક્તિ મળે છે આના માટે વધારે સારો શબ્દ આપણે વાપરશું એનું દહન એટલે શરીરની અંદર ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું દહન થાય ગ્લુકોઝનું દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને સાથે શક્તિ છૂટી પડે આ રીતે એનું જે છે એ દહન થતું હોય છે ગ્લુકોઝ સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ આ ગ્લુકોઝ છે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં આપણે દહન કરીએ એટલે આમાં જે કાર્બન છે એ કાર્બનનું રૂપાંતરણ થશે સીઓ ટુમાં તો એ કોષની અંદર સીઓ ટુ ઉત્પન્ન થશે અને બીજું ઉત્પન્ન થશે પાણી આની સંખ્યા છ છે એટલે સિક્સ સી ઓ ટુ આવશે અને અહીંયા જે છે સિક્સ એચ ટુ ઓ આવશે તો આ રીતની પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થશે હવે એના માટે જે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે એ આપણે જોઈ લઈએ તો અહીં સિક્સ ઓ ટુની આપણે રિક્વાયરમેન્ટ પડશે કારણ કે છ ઓક્સિજન અહીંયા છે બાર અહીંયા છે તો બાર અહીંયા થશે અને છ અહીંયા થશે તો આ રીતે શરીરમાં જે છે એ શ્વસન દરમિયાન આપણે લીધેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની અંદર રૂપાંતરિત થશે અને શક્તિ છૂટી પાડશે એ શક્તિ આપણે જરૂરી કાર્યની અંદર વાપરશું તો આ વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે જે આપણને જોવા મળે છે તો આને આધારે તમને પ્રશ્ન પૂછી શકાય કે રોજિંદા જીવનમાં જોવા મળતી અથવા થતી રાસાયણિક પ્રક્રિયા જણાવો તો જો આવો પ્રશ્ન પૂછવામાં આવે કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો તો તમે આ પ્રક્રિયાઓ લખી શકો બીજી વધારાની પ્રક્રિયાઓ પણ લખી શકો પણ આટલી આપણને ટેક્સ્ટબુકમાં આપેલી છે એટલે આ તો તમારે અવશ્ય ને અવશ્ય લખવી ચલો આપણે ત્યાંથી આગળ વધીએ છીએ તો આ દરેકે દરેક પરિસ્થિતિની આપણે વાત કરીએ તો જુદી જુદી આપણે જે ઓપ્શન જોયા એ ઓપ્શનની અંદર શું થતું હતું તો આ જે પ્રારંભિક પદાર્થ છે એ પ્રારંભિક પદાર્થની પ્રકૃતિની અંદર ફેરફાર થતો હોય દાખલા તરીકે શરૂઆતમાં પ્રકૃતિ હતી દૂધની બરાબર અને પ્રક્રિયા જ્યારે થઈ ગઈ ત્યારે એમાંથી રૂપાંતરણ થઈ ગયું દહીં તો દૂધમાંથી દહીં દહીંયાની શરૂઆતમાં જે પદાર્થની પ્રારંભિક પરિસ્થિતિ હતી એની જે પ્રકૃતિ હતી એનો જે સ્વભાવ હતો એ સ્વભાવમાં ફેરફાર થયો અહીં એના રંગમાં ફેરફાર નથી થતો દૂધ છે એ દૂધ સફેદ છે જ્યારે અહીં આપણને દહીં મળે છે એ પણ સફેદ છે એટલે દરેક પરિસ્થિતિની અંદર એવું જરૂરી નથી કે એના રંગની અંદર પરિવર્તન આવે અહીં રંગમાં ફેરફાર નથી થતો પણ હા કે અહીં જે દૂધ છે એની અંદર લિક્વિડિટી હશે યાની તરલતા હશે એ પ્રવાહી જેવું આપણને લાગતું હશે અને જ્યારે દહીં છે એ દહીં અતિઘટ થયેલું હશે યાની આ જે દહીં છે જ્યારે જમાવેલું હોય ત્યારે તમે જુઓ તો એ સોલિડ ફોર્મ જેવું આપણને લાગતું હોય બરાબર પછી તમે એને ડિસ્ટર્બ કરો તો પછી ગોરવા સ્વરૂપે યાની લિક્વિડ ફોર્મની અંદર આવતું હોય છે પણ જોઈને આપણને ખબર પડી જશે કે દૂધ છે કે દહીં છે રેડી તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો તે દરમિયાન એનો જે પ્રારંભિક પદાર્થ છે એ પદાર્થની પ્રકૃતિની અંદર ફેરફાર થઈ શકે ઘણી બધી જ વખત એનું જે રંગ છે એમાં પણ પરિવર્તન આવતું હોય પણ દરેક વખતે એવું જરૂરી નથી કે એના રંગમાં પરિવર્તન જે છે એ આવતો જ હોય રેડી તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાની આપણે વાત કરી શકીએ હવે આજે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પરિવર્તન આવે છે એ પરિવર્તનની અંદર બે પ્રકારના પરિવર્તનો હોઈ શકે એક ભૌતિક અને એક રાસાયણિક ગુણધર્મોની અંદર પરિવર્તન હવે જો ભૌતિક ગુણધર્મની અંદર પરિવર્તન થતું હોય ને માત્ર ને માત્ર ભૌતિક ગુણધર્મમાં પરિવર્તન થતું હોય તો આપણે એને રાસાયણિક પ્રક્રિયા ગણતા નથી દાખલા તરીકે માનો કે હું અહીં ઉદાહરણ લઉં છું કે આપણી પાસે છે એચ ટુ ઓ સોલિડ કે જેને આપણે કહીએ છીએ બરફ તો આ બરફને આપણે ગરમ કરીએ છીએ એટલે આને આપણે ગરમ કર્યું તો આને ગરમ કરવાથી શું થશે એ રૂપાંતરિત થશે લિક્વિડની અંદર યાની પાણીમાં રૂપાંતરિત થશે તો અહીં બરફ છે એ બરફનું રૂપાંતરણ થાય છે પાણીની અંદર જો બરફનું પાણીની અંદર રૂપાંતરણ થતું હોય તો અહીં એના રાસાયણિક સૂત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી અહીં એનું રાસાયણિક સૂત્ર એચ જ છે અહીં એનું રાસાયણિક સૂત્ર એચ જ છે તો જો કોઈપણ પરિસ્થિતિની અંદર માત્રને માત્ર ભૌતિક રૂપાંતરણ થતું હોય તો એને આપણે રાસાયણિક ફેરફાર ગણતા નથી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ભૌતિક ફેરફાર તો થતો જ હોય છે પણ મૂળભૂત રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જે રાસાયણિક ફેરફાર છે એ ખૂબ અગત્યનો છે કારણ કે જો એની અંદર કેમિકલી ફેરફાર થતો હોય રાસાયણિક ફેરફાર થતો હોય તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા છે આને આધારે કે જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણને ક્યારે ખબર પડે તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નથી થઈ એ આપણે ખબર પાડવી હોય તો એના માટે આવશ્યક છે રાસાયણિક ફેરફાર તો જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયાની અંદર રાસાયણિક ફેરફાર થતો હોય તો આપણે કહી શકીએ કે એ રાસાયણિક પ્રક્રિયા છે દાખલા તરીકે કોલસો લઉં છું આ કોલસો કાર્બન છે કાર્બનને હું હવાની હાજરીમાં સળગાવું છું તો હવાની હાજરીમાં આપણે સળગાવીએ એટલે ન્યા નિપજ તરીકે રૂપાંતરિત થશે સી ઓ આ કાર્બન કે જેની ભૌતિક અવસ્થા સોલિડ છે આ ઓક્સિજન વાયુ અવસ્થામાં હોય અને અહીં જે સીઓ ટુ મળે છે એ કેવી અવસ્થામાં મળશે વાયુ અવસ્થામાં મળે છે તો અહીં જે કાર્બનના ગુણધર્મો હતા એના કરતાં કાર્બન ડાયોક્સાઇડના ગુણધર્મો જુદા જુદા હશે કાર્બનની ભૌતિક અવસ્થા અને કાર્બન ડાયોક્સાઇડની ભૌતિક અવસ્થા જુદી જુદી છે પણ મૂળ બાબત એ છે કે આ જે કાર્બન છે અને અહીં એ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થઈ ગયો છે યાની એમાં રાસાયણિક ફે ફેરફાર થાય છે જો રાસાયણિક ફેરફાર થાય તો કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે ચલો એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિ નંબર તમને વન પોઈન્ટ વન આપેલી છે એક્ટિવિટી વન પોઈન્ટ વન એમાં આપણને આપેલું છે એમજીનું દહન તો એમજીની પટ્ટીનું આપણે દહન કરવાનું છે એના માટે ત્રણથી ચાર સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે ત્રણથી ચાર સેન્ટીમીટર લાંબી પટ્ટી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ વધારે લાંબી લેવાની જરૂરિયાત નથી જો તમે વધારે લાંબી લેશો તો મેગ્નેશિયમની પટ્ટીનું દહન એક વખત શરૂ થયા પછી આપણે એને બંધ નહીં કરી શકીએ એટલે પટ્ટી માપસરની લેવાની છે તો ત્રણથી ચાર સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લો આ મેગ્નેશિયમની પટ્ટી જો જૂની હશે તો એના ઉપર કાટ લાગી ગયો હશે કેનો કાટ હશે ઓક્સાઇડનો હવામાનો ઓક્સિજન મેગ્નેશિયમની પટ્ટી ઉપર જમા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ રૂપી જે છે એ કાટ લાગેલો હશે એના ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જમા થયેલું હશે એટલા માટે આપણે શું કરીશું સૌ પ્રથમ એને કાચ પેપર અથવા સેન્ડ પેપર આપણે જેને કહીએ છીએ અથવા એમરી પેપર જેને કહીએ છીએ એનાથી એને ઘસી નાખશું ઘસી નાખશું એટલે એમ જીઓનું ઉપરનું જે લેયર છે એ લેયર ત્યાંથી દૂર થઈ જશે આ લેયર દૂર થઈ જશે એટલે જે હવે મેગ્નેશિયમની પટ્ટી છે એની સપાટી ઉપર આપણને મેગ્નેશિયમ જોવા મળશે કે જે ચાંદી જેવો ચડકાટ ધરાવતો સફેદ પદાર્થ થશે તો આ ચાંદી જેવી ચડકાટ ધરાવતી મેટલ આપણને મળશે હવે ચીપિયા વડે એને પકડો ચીપિયા વડે પકડી અને બર્નર અથવા સ્પિરિટ લેમ્પ એની મદદથી તમે એને સળગાવો સળગાવવામાં કાળજી રાખવાની છે કારણ કે એમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થશે એ એકદમ સફેદ પ્રકાશ ઉત્પન્ન થશે એટલે એ પ્રકાશ સીધો જે છે આંખમાં ન જાય એ ધ્યાન રાખવાનું આંખથી દૂર રાખવાનું ચલો તો એને જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડની અંદર રૂપાંતરિત થશે કે જે રાખ તરીકે આપણે વોચ ગ્લાસની અંદર એકત્રિત કરી લઈશું તો ચાલો આ પ્રવૃત્તિ જોઈએ કે આ પ્રવૃત્તિની અંદર શું થાય છે તો આ મેગ્નેશિયમની સ્ટ્રીપ લીધેલી છે આ મેગ્નેશિયમની સ્ટ્રીપને આપણે સળગાવીએ છીએ અહીંથી જે રાખ ઉત્પન્ન થશે એ આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર ભરી લેશું તો આ એમજી છે આની આજુબાજુમાં બધી જગ્યાએ હવા છે આ મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને અહીં એમજી યાની આની રાખ બનાવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો તમને એમ થાય કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એનું સૂત્ર એમજી કેવી રીતે આવે તો આ સિમ્પલ છે નવમા ધોરણની અંદર તમે ભણી ગયા છો કે એમજી આની ઇલેક્ટ્રોન રચના હોય ટુ એટ ટુ પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજીમાં આઠ અને ત્રીજીમાં બે ઇલેક્ટ્રોન હોય છે અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે યાની ન્યુન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે બે ઇલેક્ટ્રોન ગુમાવવા પડે છે બે ઇલેક્ટ્રોન ગુમાવવા પડે એટલે એમજીમાંથી શું થઈ જશે એમ જી પ્લસ ટુ આવી જ રીતે જે ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોન રચના હોય ટુ સિક્સ અને ન્યુન જેવી ઇલેક્ટ્રોન રચના કરવા માટે ટુ એટ ઇલેક્ટ્રોન કરવા માટે બે ઇલેક્ટ્રોન સ્વીકારવા પડે બે ઇલેક્ટ્રોન સ્વીકારવા પડે તો આ થઈ જાય એમજી પ્લસ ટુ અને આ થઈ જાય ઓ માઇનસ ટુ બંનેનો ચાર્જ સરખો છે એટલે એકબીજા સાથે આપણે એને જોડશું એટલે એમાંથી સૂત્ર મળી જશે એમજી ઓ તો આ એના દહનની પ્રક્રિયા છે દહન દરમિયાન કેવી આપણને જે છે જ્યોત જોવા મળશે તો આવી એકદમ પ્રજ્વલિત ફૂલજર કરીએ ત્યારે જેવી જ્યોત જોવા મળે ને એવા પ્રકારની જ્યોત આપણને આની અંદર જોવા મળશે તો ફૂલઝરમાં જે જ્યોત જોવા મળે છે એવી જ્યોત જોવા મળશે એનો જે પાવડર છે એ પાવડર આપણે વોચ ગ્લાસની અંદર લઈ લેશું ચાલો આની અંદર આપણે જે પ્રયોગ બતાવ્યો એની અંદર તમને અવલોકન કેવા મળશે તો તમને જે અવલોકન મળશે એમાં એક અવલોકન આ મળશે કે એની અંદર જે મેગ્નેશિયમની પટ્ટી છે એમજીની જે પટ્ટી છે એ જગારા મારતી યાની પ્રજ્વલિત સફેદ જ્યોતથી સડક છે જેવી સફેદ જ્યોતથી સડક બીજો જે પાવડર આપણને મળે છે એ પાવડરનો કલર કેવો હશે સફેદ અને આ પાવડર કયો હશે મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ એટલે એમ પ્લસ ટુ આયન ઓક્સાઇડ એટલે ઓ માઇનસ ટુ અને આ બંનેથી જે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે એનું સૂત્ર આપણે શું લખશું એમ આને કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ આ સૂત્ર કેવી રીતે મળે તો એ તમે ધોરણ નવની અંદર ભણી ગયા છો ચલો આપણે ત્યાંથી આગળ વધીએ તો આ પ્રવૃત્તિ નંબર એકની અંદર તમને તારણ કેવા પ્રકારનું મળશે તો આજે તારણ મળે છે એ આ મેગ્નેશિયમ હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો આ છે મેગ્નેશિયમ આ છે હવામાંનો ઓક્સિજન એની સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરવાથી શું બનાવે છે એમ જી ઓ અહીંયા ઓક્સિજન એક છે તો અહીંયા હું ઓક્સિજન અડધો કરી નાખું છું રેડી તો આ રીતે જી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી હવામાંનું જે ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા કરી અને જીઓ બનાવશે રેડી ચલો આગળ વધીએ આપણે હવે આ પ્રવૃત્તિ નંબર વન આધારિત તમને આવા પ્રશ્નો પૂછી શકાય કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તો એની આપણે ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન એ પૂછી શકાય કે આ મેગ્નેશિયમની પટ્ટી શા માટે લેવામાં આવે છે આની જગ્યાએ લોખંડની પટ્ટી લીધી હોય તો તો ચીપીઓ આપણે જે લીધો એ સ્ટીલનો જ હતો તો સ્ટીલનો ચીપીઓ સળગવો જોઈએ ને પણ એ નથી સળગતો એટલે અહીંયા આપણે ધાતુ લેશું પણ એવી ધાતુ લેશું કે જે ધાતુ સક્રિય ધાતુ હોય જે ધાતુને થોડી ગરમ કરીએ ત્યાં હવાની હાજરીમાં સળગવા માંડે એવા પ્રકારની આપણે ધાતુ લેવી પડે એટલે મેગ્નેશિયમની રાસાયણિક સક્રિયતા ખૂબ વધારે છે સક્રિય ધાતુ હોવાથી મેગ્નેશિયમને હવાની હાજરીમાં થોડો ગરમ કરવામાં આવે તરત એ પોતાનું દહન ચાલુ કરતો હોય એટલે મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવે છે જો લોખંડની સ્ટ્રીપ લઈએ તો લોખંડની પટ્ટી છે આજુબાજુમાં ઓક્સિજન પણ છે એને ગરમ પણ તમે કરો છો પણ એ સળગશે નહીં કારણ કે એ પદાર્થ સળગાવવા માટે જે ઊર્જાની જરૂરિયાત છે એ તમે બર્નર મારફતે આપી શકતા નથી એટલે પહેલી વસ્તુ મેગ્નેશિયમની પટ્ટી શા માટે લેવામાં આવે છે બીજી વસ્તુ મેગ્નેશિયમની પટ્ટીનો શરૂઆતમાં રંગ કેવો હતો તો મેગ્નેશિયમની જે પટ્ટી લીધી હતી એને જ્યારે આપણે સેન્ડ પેપર અથવા કાચ પેપરથી ઘસી નાખ્યો પછી એનો ઉપરનો જે રંગ છે એ ચાંદી જેવી ચળકાટ ધરાવતી શ્વેત ધાતુ હતી ત્રીજા પ્રશ્નની અંદર મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોતમાં કેવી જ્યોતથી સળગે છે તો બર્નરમાં આપણે સળગાવીએ તો એ કેવી રીતે સળગે છે એ જ્યોત કેવા રંગની છે તો સફેદ પ્રજ્વલિત જ્યોતથી એ સળગે છે વોચ ગ્લાસની અંદર એકઠી થયેલી વોચ ગ્લાસની અંદર એકઠી થયેલી રાક્ષસેની છે તો વોચ ગ્લાસમાં એકઠી થયેલી રાખ મેગ્નેશિયમના ઓક્સાઇડની છે કે જે મેગ્નેશિયમના દહનથી ઉત્પન્ન થાય છે ચલો પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ બેની અંદર આપણે આવીએ તો બીજી પ્રવૃત્તિ તમને આપેલી છે એમાં એક કસનડીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લ્યો કેનું દ્રાવણ લેવાનું કીધું છે લેડ નાઇટ્રેટ તો લેડ નાઇટ્રેટનું દ્રાવણ આપણે લઈએ લેડ નાઇટ્રેટ એટલે શું તો આપણી પાસે છે લેડ લેડની સંજ્ઞા થાય પી અને એનો વીજભાર હોય પ્લસ ટુ જે લેડ આયન હોય એનો વીજભાર પ્લસ ટુ હોય અને નાઇટ્રેટ નાઇટ્રેટની આપણે વાત કરીએ તો નાઇટ્રેટ એટલે એનો થ્રી માઇનસ વન આના ઉપર પ્લસ ટુ વીજભાર છે આના ઉપર માઇનસ વન વીજબાર છે એટલે આ બેને આપણે ભેગા કરીએ તો આના ટુ અહીંયા જશે વન અહીંયા લેવાની જરૂરિયાત નથી એટલે આનું સૂત્ર થશે પી બી એનો થ્રી ટ્વાઇસ શું થશે

તો પોટેશિયમ પોટેશિયમની સંજ્ઞા તમને ખ્યાલ છે કે પોટેશિયમ એટલે કે પણ આમાં પોટેશિયમ આયન તરીકે હોય પોટેશિયમની સંયોજકતા કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન જે દૂર થશે એટલે કે પ્લસ તરીકે છે અને આયોડાઇડ એટલે આઈ માઇનસ તરીકે છે તો આ બંને ભેગા થવાથી એનું અણુસૂત્ર શું થઈ જશે કે આઈ ટીડી તો આ પોટેશિયમ આયોડાઇડ હવે આ બંને દ્રાવણ આપણે ભેગા કરીએ તો આપણને શું અવલોકન મળે એની આપણે વાત કરવાની છે તો ચાલો એના માટેનો આપણે પ્રેક્ટિકલ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આ મેં લીધેલો છે એ પોટેશિયમ નાઇટ્રેટ છે કે એનો થ્રીનો પાવડર છે ચલો દેખાય છે તમને કેવો છે મીઠા જેવો પદાર્થ છે દેખો સફેદ મીઠા જેવો અને આ મેં લીધેલું છે પોટેશિયમ આયોડાઈડનું દ્રાવણ તો મારી પાસે બે પદાર્થ રેડી છે એક પોટેશિયમ આ પોટેશિયમ આયોડાડનું દ્રાવણ છે અને આ પીબી એનો થ્રી ટ્વાઇસનો પદાર્થ છે આને હું આની અંદર એડ કરું છું તમારે જોવાનું છે અત્યારે આનો કલર કેવો છે તો આ ટ્રાન્સપરન્ટ છે પાણી જેવું છે હવે આની અંદર હું પોટેશિયમ આયોડાઇડ જે છે વોચ ગ્લાસની અંદર જે છે એ હું અંદર એડ કરું છું ચાલો જો અંદર એડ કર્યો શું થાય છે દેખાય છે વ્યવસ્થિત ઓકે દેખાણું જો કેવા કલરની અંદર શિફ્ટ થઈ ગયું એ પીળા રંગની અંદર આજે જે પીડા આવે છે એને આપણે કહીએ છીએ અવક્ષેપ તો આ એક એવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રંગ પરિવર્તન થાય છે ક્લિયર આટલી બાબત તો આ કયું સંયોજન હતું પીબી એનો થ્રી ટોઈસ યાની લેડ નાઇટ્રેટ આની અંદર શું હતું કે આઈ કે દ્રાવણની અંદર આપણે શું ઉમેરું શું મેરું યસ લેડ નાઇટ્રેટ અને લેડ નાઇટ્રેટ ઉમેરવાથી કેવા ઉક્ષેપ મેળ્યા પીડા રાસાયણિક રીતે આમાં શું બન્યું હશે તો એ આપણે હવે જોઈએ તો અહીં તમને આ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય આ પ્રશ્ન પ્રશ્ન તમે જોઈ શકો છો તમારી સામે છે પેલું લેડ નાઇટ્રેટનો પાવડર કેવા રંગનો છે તો આ સફેદ રંગનો મીઠા જેવો સફેદ જે છે એ પદાર્થ હતો એ લેડ નાઇટ્રેટનો પાવડર પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણનો રંગ કેવો હતો તો એ રંગવિહીન પાણી જેવું આપણને લાગતું હતું અને ત્રીજી વસ્તુની આપણે વાત કરીએ તો આ લેડ આયોડાઇડ છે એનો રંગ કેવો હતો તો લેડ આયોડાઈડનો રંગ આપણને મળ્યો પીળો એનો મતલબ કે અંદર જે પીળા રંગનો પદાર્થ બન્યો એ પીળા રંગનો પદાર્થ જે છે એ કયો હતો લેડ નાઇટ્રેટ એની આપણે જે છે એ રાસાયણિક સમીકરણ લખવું હોય તો આપણે એનું રાસાયણિક સમીકરણ આ રીતે લખી શકીએ ચલો આપણે લખીએ એનું રાસાયણિક સમીકરણ તો આ રાસાયણિક સમીકરણની અંદર આપણે લીધું લેડ નાઇટ્રેટ લેડ નાઇટ્રેટ એટલે પીબી એનો થ્રી ટાઈને આપણે ઉમેર્યું કેની અંદર કે આઈ યાની પોટેશિયમ આયોડાઈડની અંદર તો આપણને શું મળ્યું પીબીઆઈ ટુ કે જે લેડ આયોડાઇડ છે એ કેવા રંગનો છે પીળા રંગનો તો આ લેડ આયોડાઇડ મળી ગયો આઈ બે છે એટલે આપણે અહીંયા બે મૂકવા પડશે અને સામે શું મળશે કે એનો થ્રી તો તમને એમ થાય કે અહીંયા કે એનો થ્રી કેટલા ઉત્પન્ન થશે બે હવે માનો કે તમે જે છે એવું વિચારતા હોય માનો કે તમે એવું વિચારતા હોય કે આ કે એનો થ્રીનો રંગ નહીં હોય તો ના આ કે છે એ રંગવિહીન હોય અને જે પીબીઆઈ ટુ ઉત્પન્ન થશે એ કેવો છે પીળા રંગનો છે એટલે આપણને સોલ્યુશનનો રંગ કેવો મળ્યો પીળો તો આ પ્રવૃત્તિ નંબર ટુ એમાં આ એક સંયોજન હતું કે જે સફેદ ઘન પદાર્થ હતો આ કે આઈનું દ્રાવણ હતું કે જે ટ્રાન્સપરન્ટ હતું પાણી જેવું હતું સામે અહીંયા કે એનું થ્રી ઉત્પન્ન થશે પોટેશિયમ નાઇટ્રેટ એ પણ પાણી જેવો ટ્રાન્સપરન્ટ હશે પણ જે પીબીઆઈ ટુના અવક્ષેપ આપણને મળશે પીળા રંગના હતા એટલા માટે એ જે ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબ કેવી થઈ ગઈ પીળા રંગની થઈ ગઈ રેડી તો આ પ્રવૃત્તિ નંબર બેની આપણે વાત કરી હવે તમને પ્રવૃત્તિ નંબર ત્રણ આપેલી છે એની આપણે ચર્ચા કરી લઈએ તો એમાં આપણે કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે અથવા કસનડી લેવાની છે છે એમાં દાણા પણ હું દાણાની જગ્યાએ પાવડર લાવેલો છું અને એની અંદર આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનો છે એસિડ જે જગ્યાએ આવે તે જગ્યાએ એનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઈએ તમારે ઉપયોગ કરવાની જરૂરિયાત નથી હું તમને બતાવું છું તમે જોઈ લ્યો ઓકે

મારી પાસે બીજું જે છે એચ સીએલ છે એચ સીએલનું ટેમ્પરેચર હું આનાથી જે છે એ નક્કી કરું છું કે આ દ્રાવણનું ટેમ્પરેચર જે છે એ કેટલું છે મને અઠ્ઠાણું પોઈન્ટ છ ડિગ્રી ફેરનહીટ જોવા મળે છે કેટલું નાઇન્ટી એટ પોઈન્ટ સિક્સ ડિગ્રી ફેરનહીટ હવે આ જે એચ સીએલ છે એચ સીએલને હું આની અંદર ઉમેરું છું એચસીએલની અંદર આની અંદર ઉમેરીને આપણે જોઈએ છીએ કે શું જોવા મળે છે ચાલો ધ્યાન અહીં આને ઉમેરું છું આની અંદર દેખો શું જોવા મળે છે આજે ઉત્પન્ન ઉત્પન્ન છે 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 વાયુ દેખાય નીકળે છે ફ્યુમ્સ જે નીકળે છે એ કોની નીકળે છે હાઇડ્રોજન વાયુની ફ્યુમ્સ નીકળે છે વધારે એસિડ હું આની અંદર ઉમેરી દઉં છું દેખાય છે મિત્રો ચાલો તો આમાં વિચારીએ કે આ પ્રક્રિયા દરમિયાન હવે શું થતું હશે આ પ્રક્રિયા દરમિયાન હું આનું ટેમ્પરેચર જે છે એ માપી લઉં છું કે આનું ટેમ્પરેચર હવે મને કેટલું મળે છે તો પહેલાં જે ટેમ્પરેચર હતું એ નાઇન્ટી એઇટ સિક્સ ડિગ્રી હતું હવે આનું ટેમ્પરેચર આપણે માપીએ છીએ તો આનું ટેમ્પરેચર ધીમે 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 વધી ગયું છે એકસો ચાર પોઈન્ટ પાંચ એકસો પાંચ પોઈન્ટ ત્રણ એકસો છ ડિગ્રી એકસો છ ડિગ્રી ફેરનહિટ ટેમ્પરેચર આનું થઈ ગયું છે આ એકસો છ ડિગ્રી ફેરનહિટ ટેમ્પરેચર રેડી કેટલું થઈ ગયું એકસો છ ડિગ્રી ફેરનહીટ હતું કેટલું હતું નાઇન્ટી એટ તો આટલું બધું તાપમાન વધવા પાછળનું કારણ શું તો આ તાપમાન વધે છે એની પાછળનું કારણ આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે

કોનિકલ ફ્લાસ્કના તાપમાનમાં શું ફેરફાર થાય છે તો પહેલાં આપણે જ્યારે તાપમાન માપું ત્યારે નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સ ડિગ્રી ફેરનહીટ હતું એમાંથી તાપમાન વધી અને એકસો છ ડિગ્રી ફેરનહીટ જેટલું તાપમાન ઊંચું ગયું યાની આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં વધારો થાય છે આ તાપમાનમાં કેટલો વધારો થાય છે એનો આધાર તમે લીધેલું ઝીંકનું પ્રમાણ એચ સીએલની સાંદ્રતા તમે કેવી રાખી છે એના ઉપર આધારિત છે પણ મારી પાસે જે ડિજિટલ થર્મોમીટર હતું એ આપણે જે છે એ ડૉક્ટરો જે ઉપયોગ કરતા હોય એનો હતું એટલે સીધું જ આપણે ટેમ્પરેચર એ ફેરનહિટની અંદર જે છે એ માપેલું છે તો પહેલાં ફેરનહિટની અંદર નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સ ડિગ્રી ફેરનહિટનું ટેમ્પરેચર હતું એ વધી અને કેટલું થઈ ગયું એકસો છ ડિગ્રી ફેરનહીટ યાની તાપમાનની અંદર વધારો થાય છે ઝીંક અને મંદ એચસીએલ વચ્ચે થતી પ્રક્રિયા કેવા પ્રકારની છે તો આને આધારે આપણે કહી શકીએ કે આ જે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે અને પ્રક્રિયાનું સમીકરણ આપણે આમ લખી શકીએ જીંકની એચસીએલ સાથે પ્રક્રિયા થઈ આ પ્રક્રિયાથી જિંક અને HCL માંથી ઉત્પન્ન થઈ ગયો ZnCl2 ટુ અને સામે ઉત્પન્ન થયો હાઇડ્રોજન વાયુ આમ આ ઝિંક ધાતુ એની સાથે આ પ્રક્રિયા થવાથી એમાં જે ઉભરા આવતા હતા એ કેના હતા આ હાઇડ્રોજનના આ પ્રક્રિયા કેવી છે ઉષ્માક્ષેપક બે પ્રકારની પ્રક્રિયા હોય એક ઉષ્મા શોષક અને એક ક્ષેપક જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય તો તાપમાનમાં વધારો થાય અને જો ઉષ્મા શોષક પ્રક્રિયા થાય તો એ ઉષ્માનું શોષણ કરી લે એટલે તાપમાનની અંદર ઘટાડો આપણને જોવા મળે તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નથી થઈ કેમ ખબર પડે તો દરેક રાસાયણિક પ્રક્રિયામાં લાગુ પડે એવું જરૂરી નથી પણ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે એની અવસ્થાની અંદર પરિવર્તન આવી શકે એના રંગમાં પરિવર્તન આવી શકે રંગના પરિવર્તનનું આપણે ઉદાહરણ કયું જોયું પી એનો થ્રી ટ્વાઇસ આની અંદર શું મેળું કે આઈ આ તો સફેદ આ લિક્વિડ કલરનું યાની ટ્રાન્સપરન્ટ પણ એમાંથી ઉત્પન્ન થઈ ગયું પીબીઆઈ ટુ કે જે કેવા રંગનું હતું પીળા રંગનું અને સામે ઉત્પન્ન થયું કે એનો થ્રી અહીં ટુ આવશે અહીં ટુ આવશે તેડી તો આ રંગ પરિવર્તન થાય એવી જે છે એ પ્રક્રિયાનું ઉદાહરણ છે દૂધમાંથી દહીં બનતું હતું તો એમાં રંગનું પરિવર્તન નહોતું થતું એટલે એવું ધ્યાન રાખવું કે બધી જ રાસાયણિક પ્રક્રિયામાં બધું થતું એવું જરૂરી નથી કેટલીક પ્રક્રિયાની અંદર વાયુનો ઉદ્ભવ થતો હોય કયું ઉદાહરણ યસ જિંક અને એચ સીએલ સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ ત્યારે એમાં કોણ ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ઝેડ એન પ્લસ ટુ એચ સીએલ ઇટ ગીવ ઝેડ એન સીએલ ટુ પ્લસ હાઇડ્રોજન ગેસ તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું તાપમાનમાં પરિવર્તન થાય છે તો તાપમાનમાં બે પ્રકારની પ્રક્રિયા હોય એક ઉષ્મા શોષક અને એક ઉષ્મા ક્ષેપક શોષક હોય તો તાપમાન ઘટે અને ક્ષેપક હોય તો તાપમાન વધે ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર તાપમાનમાં શું થશે ઘટાડો અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું થશે વધારો તો આ પ્રકારના ફેરફાર આપણને આની અંદર જોવા મળે હવે જો પ્રશ્ન તમને આવો પૂછી નાખે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે તો હમણાં આપણે વાત કરી એવી રીતે પ્રક્રિયાની ભૌતિક અવસ્થા બદલાઈ શકે પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે પ્રક્રિયા દરમિયાન અમુક પ્રકારના વાયુઓ ઉત્પન્ન થઈ શકે દરેકમાં વાયુ ઉત્પન્ન થાય એવું જરૂરી નથી પણ કેટલીક પ્રક્રિયામાં ઉત્પન્ન થતા હોય અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય તો સામાન્ય રીતે જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તે દરમિયાન આમાંથી કોઈ પણ પ્રકારના ફેરફાર થઈ શકે તો આ હતો આપણો જે છે એ ફર્સ્ટ વિડીયો આને આધારે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે આપણી આજુબાજુની અંદર આપણી જે આસપાસ છે એ આસપાસની અંદર તમે હવે અવલોકન કરશો તો ઘણી બધી જગ્યા તમને એવી જોવા મળશે કે જ્યાં જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયા વિશે તમારે જે છે એ તમારા અવલોકન નોંધવાના છે કે આ વસ્તુ લોખંડ તો લોખંડ શરૂઆતમાં લીધું હતું ત્યારે જે છે એ એકદમ ચળકાટ ધરાવતું હતું અને થોડા સમય પછી એનો ચળકાટ ઓછો થઈ ગયો એનો રંગ કથાઈ રંગનો થઈ ગયો તો રંગમાં પરિવર્તન થયું રંગમાં પરિવર્તન થયું એટલે રાસાયણિક પ્રક્રિયા હશે ઓકે દાખલા તરીકે તાંબુ તમે લાવો તો એકદમ જે છે ચળકાટ ધરાવતું હોય પછી જેમ જેમ સમય પસાર થતો જાય એમનો ચડકાટ આછો થતો જાય અને એનો જે રંગ છે એ લીલા રંગનો થતો જાય તો રંગમાં પરિવર્તન થયું રંગમાં પરિવર્તન થયું એટલે એ રાસાયણિક પ્રક્રિયા થતી હશે તો આ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જે છે એ નોંધવાની છે તો આ રાસાયણિક પ્રક્રિયાનું નિરૂપણ કેવી રીતે કરી શકાય એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું આ જે વિડીયો છે એ વિડીયો તમને લિંકની અંદર એક્ઝેટ જે ફોર્મેટ છે એ ફોર્મેટની અંદર તમને મળી રહેશે પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપ તો આપણી એપ છે આ એપ્લિકેશનની અંદર આ બધા જ વિડીયો તમને જે છે એ મળી રહેશે આ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોર ઉપર જવાનું છે આ પ્રકારનો જે છે એ સિમ્બોલ આવશે આ સિમ્બોલવાળી જે છે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે એને ઇન્સ્ટોલ કરશો પછી લોગિંગ અને સાઇન અપ માટે તમારે મોબાઈલ નંબર એડ કરવાના છે મોબાઈલ નંબર એડ કરવાના છે તમારું નામ એડ કરવાનું છે આ જે સ્વિચ છે એ બંધ રાખવાની છે શા માટે કારણ કે પેરેન્ટ લોગિંગ માટે છે સ્ટુડન્ટ માટે એ અવશ્યને અવશ્ય ઓફ જ રાખવાની છે ચલો જ્યાંથી આપણે આગળ જઈએ તો એ તમે લોગિંગ કરી નાખ્યું એટલે આ રીતની જે છે એ સ્ક્રીન તમને જે છે એ મળશે એમાં નીચે તમારે જવાનું છે સ્ટોરની અંદર અહીં હોમ બેચ સ્ટોર ચેટ્સ અને રિપોર્ટ્સ હશે એમાં તમારે સ્ટોરમાં જવાનું છે સ્ટોરમાં તમે જશો એટલે સ્ટોરમાં તમારે અહીં સર્ચમાં લખવાનું છે ક્લાસ ટેન સર્ચમાં ક્લાસ ટેન લખશો એટલે સીધી જ જે છે એ આ પ્રકારની સાઈટ ઓપન થશે આ જે ક્લાસ ટેન ઓપન થાય છે એની અંદર તમારે કોર્સ સીધો જ તમારે કોર્સ આવી જશે આ કોર્સની પ્રાઇસ ટુ ઝીરો નાઇન નાઇન છે પણ અત્યારે લોન્ચિંગમાં આપણે માત્ર ને માત્ર એ નાઇન્ટી નાઇન રૂપીઝની અંદર જે છે એ આપીએ છીએ રેડી તો આ રીતે સીધું અહીંથી જાઓ કન્ટેન્ટમાં જાશો એટલે સીધા જ જે છે એ આપણી બધી જે પીડીએફ છે એ પીડીએફ બધી આની અંદર અપલોડ કરેલી હશે એ બધી પીડીએફ મળી જશે બાય નાઉ કરી નાખો એટલે નાઇન્ટી નાઇન રૂપીઝની અંદર તમને એ કોર્ષ જે છે એ મળી જશે આ કોર્સની અંદર ધોરણ દસનું ગણિત અને વિજ્ઞાન તમને બંને મળશે તમે માનો કે બેઝિક મેથ્સ રાખેલું છે તો બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને મેથ્સ આની અંદર જે છે એ ઉપલબ્ધ છે અને અગિયારવાર સાયન્સ કરવા માટે તમારે એ ગ્રુપનું કરવું હોય કે બી ગ્રુપનું કરવું હોય જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સની થોડી ઘણી જે છે એ પ્રેક્ટિસ કરો તો તમને જો બી ગ્રુપ સાથે કરવું હોય તો પણ એ મેથ્સ તમને ખૂબ હેલ્પફુલ થશે કારણ કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર તો મેથ્સ જે છે એ આવવાનું જ છે ઓકે તો આ વિડીયોની અંદર આટલું જ હવે નવા વિડીયો સાથે મળશું નેક્સ્ટ ટાઈમ ત્યાં સુધી બધાને ટાટાબાઈભાઈ આવજો